વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 વિષય ગણિત તેમાં ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં છુપાયેલા જે ખૂણા હતા તે જણા તે તેમાંથી આપણે કાટકોણ કાટકોણથી નાનો ખૂણો અને કાટકોણથી મોટો ખૂણો એ રીતે જોયેલું તેમાં મેં બે પ્રશ્ન કરાવેલા હવે આગળનો પ્રશ્ન છે તે હું કરાવું છું એમાં જ એટલે એ જ પ્રશ્નમાં તમારે કરવાનું છે નીચેના શબ્દોમાં છુપાયેલા ખૂણા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો કોષ્ટક પૂર્ણ કરો હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે હું બોર્ડ પર જે આ લેક્ચરમાં ભણાવું છું એ તમારે ગણિતની પાકી બુકમાં અહીંયા હું જે કંઈ ભણાવું એ બધું તમારે પાકી બુકમાં લખવાનું છે હવે એમાં એ તમારે સ્કેલની મદદથી વિદ્યાર્થી મિત્રો દોર લખવા દોરવાનું છે તમારી પાકી બુકમાં એક્સ એમ આઈ હવે આમાંથી આપણે કાટકોણ ખૂણો શોધવાના છે અને લખવાના છે કે કેટલા કાટકોણ ખૂણા થયા કાટકોણથી નાનો ખૂણો શોધવાનો છે અને તેમાં લખવાનું છે કોષ્ટકમાં કે કેટલા કાટકોણથી નાના ખૂણા છે અને કાટકોણથી મોટો ખૂણા શોધવાના છે અને તેમ અને સાઈડ પર બાજુમાં લખવાનું છે કે તે કાટકોણથી મોટા ખૂણા કેટલા છે તો ચાલો વિદ્યાર્થીઓ હું કોષ્ટક જોઉં દોરું છું આ બધું તમારે હું લખાવું છું તે તમારે પાકી બુકમાં ફરજિયાત લખવાનું રહેશે ક્રમ ખૂણા અને કેટલા ખૂણા છે તે અહીંયા નીચે લખવાના છે તો પહેલા કાટકોણ બીજું કાટકોણથી નાના અને ત્રીજું કાટકોણથી મોટા અને કેટલા ખૂણા થાય છે તે અહીંયા લખવાનું છે બાજુમાં તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે કાટકોણ ખૂણા કાટકોણ એટલે મેં તમને ગયા લેક્ચરમાં પણ સમજાવેલું કાટકોણ એટલે L ફોર લાઈન તમે ભણી ગયા ને આગળ L યાદ રાખવાનું ઊભી લીટી અને આડી લીટી સીધી જ હોય ત્યારે શું તેને કાટકોણ કહેવાય અને કાટકોણથી નાનો ખૂણો તો મેં તમને ગયા લેક્ચરમાં પણ તે સમજાવેલું કે કાટકોણથી નાનો એટલે આ કાટકોણ છે આ કાટકોણ કહેવાય તો કાટકોણ આ ખૂણો બને ને તે કાટકોણ કહેવાય L થાય તેને શું કહેવાય કાટકોણ હવે કાટકોણથી નાનો એટલે આ જે લાઈન છે તેની આમ અંદર જાય અંદરના ભાગમાં જાય તો એ કાટકોણથી નાનો બને અને બહારના ભાગમાં જાય આ રેખા છે તે બહારના ભાગમાં આવી રીતે જાય તો તેને શું કહેવાય કાટકોણથી મોટો તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાટકોણ ખૂણો શોધવાનો છે અને અહીંયા લખવાનું છે કે કેટલા ખૂણા છે તો જુઓ આ L આકાર બન્યો આ એક કાટકોણ થયો હવે આમાં L આકાર બને છે તો નહીં આ આ તમે કહેશો કે આ L આકાર બને છે તો એ તો આ સીધી લીટી થોડી આવી રીતે છે આ ઊભી રેખા છે તે સીધી છે નહીં આમ અંદરના ભાગમાં જાય છે ને તો એને કાટકોણ કહેવાશે નહીં આમાં પણ એવી રીતે એક પણ એવી છે નહીં તમે કહેશો કે આ થાય છે તો નહીં આ રેખા છે તે છે પણ એ આમ અંદર જાય છે કે નહીં એટલે એ પણ કહેવાશે નહીં હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ છે આ L આકાર થયો એટલે આને કાટકોણ કહેવાશે હવે જુઓ આ છે ને એ અને આ
આ થઈ અંતાને શું કહેવાશે કાટકોણ કહેવાશે આ ઊભી રેખા છે તે અને આ આડી રેખા L થયો ને આ અંદરના ભાગમાં પણ નથી જતો અને બહારના ભાગમાં પણ આ રેખા નથી જતી સીધી જ છે એટલા માટે આ કાટકોણ થયો હવે જુઓ આ હવે આ ઊભી છે હવે આ છે ને બાર આ A અને આ અહીંયા કાટકોણ થયો આ અહીંયા કાટકોણ થયો તો કાટકોણ ગોતવાના છે જોવાના છે આપણે કેટલા થયા ખૂણા તો આ 1 આ 2 આ 2 આ 3 4 5 તો કાટકોણ કેટલા થયા 5 થયા હવે વિદ્યાર્થી મિત્રો કાટકોણ 5 થયા ને હવે કાટકોણ થી નાના શોધવાના છે કાટકોણ થી નાના શોધવાના છે એટલે કાટકોણ થી નાના શોધવાના છે તો જોવાનું છે કે કાટકોણ થી નાના કેટલા ખૂણા છે તો કાટકોણ થી નાના ખૂણા એટલે કે આ આપણે ઊભી રેખા દોરીએ ને તેમાં અંદરના ભાગમાં જવી જોઈએ આ રેખા અંદરના ભાગમાં જાય તે રેખા આપણે શોધવાની છે તો અંદરના ભાગમાં જાય છે તે રેખા આપણે શોધીએ છીએ તો અહીંયા એ રેખા શોધવાની છે તો જુઓ આ છે આ અંદરના ભાગમાં જાય છે ને આ આડી રેખા છે સીધી છે પણ આ રીતે આ સીધી આ ઊભી રેખા છે નહીં આ ક્યાં જાય છે અંદરના ભાગમાં જાય છે તો આ થઈ આ થઈ ને હવે આ છે રેખા એ આ રીતે અંદરના ભાગમાં જાય છે આ આડી રેખા છે એ સીધી છે પણ આ રેખા છે તે અંદરના ભાગમાં ગઈ એટલે કાટકોણથી નાની થઈ એટલે આ બીજી રેખા હવે તમે કહેશો કે મેડમ આ છે તે પણ ન કહેવાય નહીં આ અંદરના ભાગમાં જાય તો કાટકોણથી નાની કહેવાય આ ઊભી રેખા હોય તો કાટકોણ કહેવાય પણ આ બહારના ભાગમાં આવી રીતે જાય છે એટલે શું કહેવાય છે કાટકોણથી મોટી કહેવાય એટલે આ થશે નહીં તો આ કેટલા થયા અહીંયા કાટકોણથી નાનો 1 2 હવે જુઓ આ છે એ પણ કેટલો આ વચ્ચે છે તે કયો થયો આ આ રીતે બને છે ને આ વચ્ચેનો છે તે આમ અને આમ બને છે તો આ 3 થઈ હવે અહીંયા જુઓ કાટકોણથી નાનો x આપણે કરેલો છે તે કાટકોણથી નાનો થાય છે તો જુઓ આ રેખા છે તે આડી છે પણ આ રેખા છે તે સીધી છે કે અંદરના ભાગમાં રેખા જાય છે તો આ રેખા છે તે અંદરના ભાગમાં જાય છે એટલે આને શું કહેવાય છે કાટકોણથી નાનો ખૂણો એટલે આ આ કાટકોણથી નાનો કહેવાશે હવે જુઓ આ છે તે અંદરના ભાગમાં જાય છે જો આ આડી રેખા છે તે સીધી છે પણ આ રેખા મે જે દોરી છે તે આ અંદરના ભાગમાં ગઈ એટલે આને શું આ રેખા કઈ થઈ કાટકોણથી નાની કાટકોણથી નાની થઈ ને હવે આ રેખા છે તે તમે કહેશો કે આ રેખા તો આ રેખા આમ અંદર જાય છે કે આમ બહાર જાય છે તો બહાર જાય છે એટલે કાટકોણથી મોટી કહેવાય એટલે આ રેખા થશે આ ખૂણો છે તે કાટકોણ થશે કાટકોણથી નાનો થશે નહીં તેવી જ રીતે આમાં એવી રીતે થશે હવે જુઓ આ m છે તે m માં છે કે એમ માં કાટકોણથી નાનો ખૂણો છે તે શોધવાનો છે છે કે નહીં તો જુઓ આ એમ છે તે આ રેખા છે આડી રેખા હવે આ રેખા છે તે આ અંદરના ભાગમાં જાય છે આ ઊભી નથી જતી આમ બહાર પણ નથી જતી અંદરના ભાગમાં ગઈ એટલે આને શું કે આ કયો ખૂણો બને કાટકોણથી નાનો તો આમાં પણ એ અહીંયા જેમ છે તેવી જ રીતે તે અહીંયા છે એટલે આ પણ કેવી બનશે કાટકોણથી નાનો હવે જુઓ વિદ્યાર્થી આ તો આ આડી રેખા છે હવે આ અંદરના ભાગમાં જાય છે કે આમ બહારના ભાગમાં જાય છે કે પછી આ ઊભી છે રેખા નહીં આ અંદરના ભાગમાં જાય છે એટલે આ પણ કેવી કહેવાશે કાટકોણથી નાની તો અહીંયા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કાટકોણથી આ નાનો ખૂણો થયો હવે આઈ છે તો આઈ તો બધા ખૂણો આપણે જોઈ લીધા તે બધા કેવા હતા કાટકોણ હતા એટલે આઈ માં કાટકોણથી નાનો ખૂણો છે નહીં ચાલો હવે આપણે જોઈએ કે કેટલા ખૂણા બન્યા કાટકોણથી નાના તો કાટકોણથી નાનો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 7 8
8 ગુણા 3 8 થી નાના તો અહીંયા આપણે લખીશું 8 સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો તમને આ કાટકોણ કાટકોણો ક્યારે બને છે કાટકોણ થી નાનો કાટકોણ થી મોટો તો તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો યાદ રાખવાનો કાટકોણ એટલે L યાદ રાખવાનો L for lion અને કાટકોણ થી નાનો એટલે L આપણે ઊભી રેખા હોય એની જગ્યાએ અંદરના ભાગમાં જાય એટલે કાટકોણ થી નાનો ખૂણો બને અને L માં ઊભી રેખા હોય એની બહારના ભાગમાં જે રેખા જાય તેને શું કહેવાય કાટકોણ થી મોટો અને હા એ પણ યાદ રાખવાનું કે કાટકોણ થી નાનો એટલે લઘુકોણ બને અને કાટકોણ થી મોટો એટલે કે ગુરુકોણ બને આ હું બોલું છું તે તમારે યાદ રાખવું તમને એક્ઝામ માં પણ પૂછાય શકે ચલો હવે કાટકોણ થી મોટા મોટો ખૂણો છે તે આપણે શોધવાના છે તો L છે આ L લખેલો છે એ તો કાટકોણ થઈ ગયો હવે આ A કરેલો છે તેમાં ઉપરના ભાગમાં તો કાટકોણ થી નાના ખૂણો બની ગયા હવે નીચેનો ભાગ વધ્યો તો નીચેનો ભાગ વધ્યો તેમાં જોઈએ તો આ એટલે રેખા છે તે આડી સીધી છે હવે હવે L છે તો L આ કાટકોણ બને તો L છે તેના અંદરના ભાગમાં આવી રીતે જાય તો કાટકોણ થી નાનો બને આ કાટકોણ આપણે બન્યો તેના બહારના ભાગમાં ગઈ આ રેખા બહારના ભાગમાં ગઈ ને એટલા માટે આ કેવી બનશે કાટકોણ થી મોટો તા કાટકોણ થી મોટો હવે હવે આ આડી રેખા છે અને આ છે તો આ પણ આ રેખા છે એટલે આપણે કાટકોણ બનાવ્યો તેના બહારના ભાગમાં આ રેખા ગઈ કે અંદરના ભાગમાં તો રેખા ગઈ છે બહારના ભાગમાં એટલા માટે આપણે આને પણ કેવો ગણીશું કાટકોણ થી મોટો હવે વિદ્યાર્થી મિત્રો x છે તો x છે તેમાં આપણે શોધવાનો છે કે કાટકોણ થી મોટો ખૂણો છે તો જુઓ અહીંયા આ બે છે તે તો કાટકોણ થી નાના બન્યા ખૂણા હવે આ બે છે તો જુઓ આ આડી રેખા છે હવે આ છે તે બહારના ભાગમાં જાય છે કે અંદરના ભાગમાં આમ અંદરના ભાગમાં આમ રેખા જતી હોય તો કાટકોણ થી નાનો બને અને આમ આવી રીતે આમ થતી હોય રેખા તો કાટકોણ બને પણ આ રેખા છે એના બહારના ભાગમાં જાય છે કાટકોણ હોય આ કાટકોણો થયો તો તેના બહારના ભાગમાં આ રેખા ગઈ એટલે કયો બનશે કાટકોણ થી મોટો અને કાટકોણ થી મોટો હોય એટલે 90 અંશ કરતા વધારે માપ થાય એટલે કે બહારના ભાગમાં એ રેખા છે તે જાય તો આ રેખા છે તે પણ કાટકોણ થી મોટી થઈ આ કાટકોણ થી મોટી થઈ તો સેમ એવી જ રીતે આ રેખા આ ખૂણો છે તો એ પણ કાટકોણ થી મોટો બન્યો તો અહીંયા આપણે લખીએ કાટકોણ થી મોટો હવે આ m મે કરેલો છે વિદ્યાર્થી મિત્રો તે m છે તેમાં તો આપણે બધા ખૂણા જોઈ લીધા એ તો બધા કાટકોણથી નાના મળ્યા હવે આ i છે તો i પણ તે આપણે જોઈ લીધા કે i માં કાટકોણ બને છે તેમથી નાનો પણ નથી બનતો ખૂણો ને એના કાટકોણથી મોટો પણ ખૂણો નથી બનતો તો હવે કાટકોણથી મોટા ખૂણા કેટલા થયા તે આપણે ગણીએ તો કાટકોણથી મોટો આ 1 2 પછી આ 3 4 1 આ 1 2 3 4 તો કાટકોણ થી મોટા કેટલા ખૂણા બન્યા 4 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કુલ લખવાના છે કુલ તો કુલ ખૂણા કેટલા થયા તો આ બધા કુલ ખૂણા છે કાટકોણ કાટકોણ થી નાનો અને કાટકોણ થી મોટો આ બધા ખૂણા આપણને જે ગણ્યા અને મળ્યા તેનો આપણે કુલ શું કરવાનો છે સરવાળો અને એ અહીંયા આપણે લખવાનું છે તો 5 8 8 ને 5 કેટલા થાય તો 8 9 10 11 12 ને 13 અને બીજા 4 ઉમેરવાના છે તો 13 માં 4 ઉમેરે તો કેટલા થાય તો 13 14 15 16 17 તો કેટલા થયા 17 જવાબ આવ્યો તો અહીંયા આપણે કુલ માં કેટલા લખીશું 17 પડી સમજ તો વિદ્યાર્થી મિત્રો સમજ પડીને આને તમને કરાવ્યું એમાં આ મે જે તમને આ લક્ષ્મી વાળો મે જે કરાવેલો છે તે તમારે પાટી બુકમાં વ્યવસ્થિત કરવાનું છે આ કોષ્ટક છે તે તમારે તે તમારે સ્કેલની મદદથી કોષ્ટક વ્યવસ્થિત કરવાનું છે જો હાથેથી એમ નમ કર્યું અને મને બતાવવા આવ્યા તો હું આ ચલાવી લઈશ નહીં સ્કેલનો ઉપયોગ કરવાનો છે અને આ મે ઉપર લ એલ એ એફ એમ આઈ લક્ષ્મી લખેલું છે તે પણ તમારે સ્કેલની મદદથી કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત આ દાખલો તમે બોર્ડ પર લખવાનો છે હવે આગળ જોઈશું આપણે આગળનો પ્રશ્ન છે કે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે
વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે અને તમને અહીંયા તમે પાછળ રહી ગયા હોય તમારે બોર્ડ પર લખવું તે તમારે લખતા જવાનું છે એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો આયો અમે તમને લખાવ્યું તેનું તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને પછી તમે સ્ક્રીનશોટ પાડીને બાકી હોય તે પૂર્ણ કરી લેજો આગળનો પ્રશ્ન ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે ઘડિયાળના કાંટાથી કયો ખૂણો બને છે કાટકોણ કાટકોણથી નાનો કે પછી કાટકોણથી મોટો એ આપણે નીચેના પ્રશ્નમાં જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા જે ઘડિયાળ દોરું છું તે હું ભલે એમ જ દોરું પણ તમારે બંગડી છે કે તેવો કોઈ પણ ગોળ આકાર છે તે આકાર લઈ અને વ્યવસ્થિત હું અહીંયા દોરું તેવી જ રીતે વ્યવસ્થિત તમારે ઘડિયાળ દોરવાની છે તો એમાં પહેલા હું એમ જ દોરું છું પણ તમારે વિદ્યાર્થી મિત્રો બંગડી કે એવો કોઈ પણ ગોળ આકાર હોય તેની મદદથી તમારે ઘડિયાળ દોરવાની છે અને પેન્સિલનો ઉપયોગ કરજો વિદ્યાર્થી મિત્રો પેન્સિલનો ઉપયોગ કરીને દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ મેં ઘડિયાળ દોરેલી છે એ તમારે તમારી પાકીબુકમાં કરવાનું છે અને પેન્સિલથી દોરવાની છે હવે અહીંયા આપણે નાનો કાંટો છે એ 7 પર છે અને મોટો કાંટો છે તે 5 પર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખવાનું છે કે આ કયો ખૂણો બન્યો અને કેટલા વાગ્યા સમય કેટલો થયો તે લખવાનું છે અહીંયા અહીંયા પણ કુળ કયો ખૂણો બન્યો અને સમય આ તમારે અહીંયા લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે છે રેખા આડી રેખા છે તે
તે 5 7 ઉપર છે અને આ ઊભી રેખા છે તે 5 પર છે તો આ 5 પર આ ઊભી રેખા છે તે અંદરના ભાગમાં ગઈ છે કાટકોણ કાટકોણ થી આમ અંદરના ભાગમાં રેખા ગઈ છે કે બહારના ભાગમાં તો જો અહીંયા બહારના ભાગમાં હોય તો આપણે કેવો કરીએ કે કેવો ગણીએ ને કાટકોણ થી મોટો અને સીધી રેખા હોય તો કેવો ગણીએ કાટકોણ પણ વિદ્યાર્થી મિત્રો આ અંદરના ભાગમાં આ રેખા રીતે આમ હોય L આકાર બને તો કાટકોણ બને પણ આ રેખા છે તેના અંદરના ભાગમાં જાય છે આ રેખા એટલે કેવો બનશે કાટકોણ થી નાનો તો અહીંયા ખૂણો કયો લખવાનો કાટકોણ થી નાનો અને સમય કયો થયો તો તે સમય થયો છે આ 7 છે નાનો કાટો 7 પર છે તો 7 વાગ્યા કહેવાય નાનો કાટો જેના ઉપર હોય એટલા વાગ્યા તો નાનો કાટો 7 પર છે એટલે 7 ને 7 ઉપર કેટલી મિનિટ થઈ છે તો 5 10 15 20 ને 25 તો 7 કલાક અને 25 મિનિટ આ ઘડિયાળમાં થઈ છે હવે આગળ હવે આગળ છે તે ઘડિયાળ છે એ તમારે અહીંયા બીજી ઘડિયાળ છે તે હું કરું છું અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો આમાં નાનો કાટો આ ઘડિયાળ છે તેમાં નાનો કાટો 8 પર છે અને નાનો કાટો છે તે 8 ઉપર છે અને મોટો કાટો છે તે 3 પર છે તો તમે કે સો આ તો L છે L તમે કહે છો કે ટીચર તો એમ કહે છે કે કાટકોણ એટલે L L યાદ રાખવાનું તો આ L થયો નહીં વિદ્યાર્થી મિત્રો આ આડી રેખા આ નીચેની રેખા છે તે આડી છે પણ અહીંયા જો અહીંયા આવી રીતે ઊભી રેખા હોય તો કાટકોણ થાય પણ અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો આ રેખા કાટકોણ તો આ ખૂણો કાટકોણ થયો તો તેના બહારના ભાગમાં બહારની રેખા છે કાટો તે બહારના ભાગમાં જાય છે કે કાટો અંદરના ભાગમાં જાય છે તો એ કાટો છે તે કાટખૂણાથી બહારના ભાગમાં જાય છે એટલે કે તેનું માપ 90 કરતા મોટું કહેવાય એટલે કે આ કાટખૂણાથી કયો કહેવાય ખૂણો કાટકોણથી મોટો અને સમય કયો થયો તો નાનો કાટો 8 ઉપર છે એટલે 8 કલાક અને ઉપરની મિનિટ ગણવાની તો આ મોટો કાટો કેટલા ઉપર છે 3 પર તો 5 10 ને 15 તો 8 કલાક અને 15 મિનિટ એટલે 8 ને 15 થઈ હવે વિદ્યાર્થી મિત્રો આ ઘડિયાળ છે બે એ તમારે બે ફરજિયાત કરવાની છે તમારી પાટી બુકમાં પેન્સિલથી પેન્સિલની મદદથી દોરવાની છે હવે આગળનો પ્રશ્ન છે તે વિદ્યાર્થી મિત્રો આ આ તમને તમારે બે આ એવું લાગે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને પછી તમારે લખવું હોય તો લખી શકો છો હવે આગળનો પ્રશ્ન છે તે આગળના પ્રશ્ન છે એમાં ઘડિયાળને ધ્યાનથી જોવાની છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે તો હવે આ ઘડિયાળ છે તો હું એમ જ રહેવા દઉં છું આ ઘડિયાળ છે એક વિદ્યાર્થી મિત્રો આ બે ઘડિયાળ છે તો તમારે પાકી બુકમાં લખવાની છે હવે આયરું આ તમારે લખાઈ ગયું હોય તો હું ભૂસી કાઢું છું અને આગળનો પ્રશ્ન છે તેનું હેડિંગ મારવાનું છે કે ઘડિયાળને ધ્યાનથી જુઓ ઘડિયાળને ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ લખો હવે આ ઘડિયાળ છે તે પણ હું એમ જ દોરું છું પણ તમારે વિદ્યાર્થી મિત્રો બંગડી કે કોઈ પણ વર્તુળ આકારનો ઉપયોગ કરી અને તમારે ગોળ કરવાનું
છે અને એ પણ તમારે પેન્સિલ થી દોરવાનું છે આ ઘડિયાળો દોરું તે તમારે પેન્સિલ થી કરવાની છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 પર નાનો કાંટો છે આ નાનો કાંટો છે તે 9 પર છે અને મોટો કાંટો છે તે તમારે 12 પર છે તો જો આ એલ આકાર બન્યો તો પહેલો પ્રશ્ન આપણે પૂછેલો છે કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે પહેલો પ્રશ્ન છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો તેનો જવાબ આવશે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો ઘડિયાળમાં 9 વાગ્યા છે તો અહીંયા લખીશું કે 9 હવે બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં આપણે પૂછેલું છે કે ઘડિયાળમાં કાંટાઓ દ્વારા કયો ખૂણો બનેલો છે આ કાંટાઓ દ્વારા આપણે આ જે ખૂણો બનાવ્યો છે એટલે કે કાંટા છે તેની મદદથી કયો ખૂણો બનેલો છે ઘડિયાળમાં કાંટાઓ દ્વારા કયો ખૂણો બને તો તેના જવાબમાં શું આવશે કયો ખૂણો બને છે એલ થયો ઊભી રેખા છે તે પણ સીધી છે આડી અને ઊભી રેખા તે પણ સીધી છે એટલે આ કયો ખૂણો બને કાટકોણ હવે એની પછીનો સવાલ જો ઘડિયાળમાં નવ કલાક અને 15 મિનિટ થાય તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને તો ઘડિયાળમાં 9 ને 15 9 કલાક તો આ કાંટો અહીંયા જાવે 15 મિનિટ તો 5 10 ને 15 તો આ કાંટો નાનો છે અહીંયા છે અને મોટો કાંટો અહીંયા છે તો કયો ખૂણો બને તો એ આના કરતા 12 માં ભાગમાં જાય છે એટલે કે કાંટોથી મોટો ખૂણો બને હવે એની આગળનું છે કે જો ઘડિયાળમાં બે વાગે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને બને તો વિદ્યાર્થી મિત્રો કયો ખૂણો બનશે 2 વાગે 2 વાગે તો 2 ઉપર નાનો કાંટો હોય નાનો કાંટો 2 પર હોય અને મોટો કાંટો છે તે 12 પર હોય તો કયો બને તો કાટકોણથી નાનો તો
જવાબ કરાવ્યા આ ઘડિયાળ કાંટાની મદદથી ખૂણો કયો બને છે કાટકોણ કાટકોણથી નાનો કે કાટકોણથી મોટો અને તેની આગળ આપણે ખૂણા શોધવાના હતા નામ ઉપરથી કે કયા કયા કેટલા કાટકોણથી નાના કેટલા ખૂણા છે કાટકોણથી મોટા કેટલા ખૂણા છે અને કાટકોણ કેટલા છે કાટ ખૂણા છે તે કેટલા છે આ ત્રણ પ્રશ્ન મે કરાવ્યા તે તમારે ગણિતની પાકી બુકમાં ફરજિયાત લખવાનું છે અને જે આ ઘડિયાળ છે આગળના પ્રશ્નમાં મે જે નામ પેલું ઇંગ્લિશમાં લખેલું અને તેના પરથી આપણે ખૂણાઓ શોધેલા અને આ ઘડિયાળ છે તે બધું તમારે મે જે તમને કરે અહીંયા બોર્ડ પર વર્ક કરેલું તે તમારે પાકી બુકમાં લખવાનું રહેશે અને આગળનું આપણે આગળના લેક્ચરમાં ભણીશું